દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, બધાને મારી દિવાળીની શુભકામના. મિત્રો, આજે એક એવી વનસ્પતિ બતાવવા જઈ રહ્યો છું કે એક જડીબુટ્ટી છે. મિત્રો, આ વનસ્પતિ ખેતરોમાંય ઠેર ઠેર જોવા મળે છે. ગામડાઓમાં, શહેરોમાં અવાવરું જગ્યા હોય ત્યાં બધે જ આ વનસ્પતિ જોવા મળે છે. આ વનસ્પતિનું નામ છે મિત્રો, એનું મૂળ નામ છે અપામાર્ગ. અહીં ગામડાની ભાષામાં અમે એને ઝંઝેટો કહીએ છીએ. એને આ કાંટા જે લાગે છે આગળ, અવળા કાંટા હોય છે એટલે એને ઝંઝેટો પણ અમે કહીએ છીએ દેશી ભાષામાં. હવે આનું ઉપયોગ શું છે બરાબર સમજી લેજો મિત્રો. ખેતરમાં કે કોઈ પણ જગ્યાએ જ્યારે સાપ કરડે મિત્રો, ત્યારે સાપ કરડે તો એની પાછળ આ એક મહત્ત્વની દવા છે અને એનો ઉપયોગ કરી શકાય છે. પહેલાં તો જે જગ્યાએ સાપ કરડ્યો હોય એની આગળ એક દોરી અથવા તો કપડું એને ટાઈટ બાંધી દો, જેથી જે ઝેર છે જે આખા શરીરમાં એનું સર્ક્યુલેશન ના થાય. અને પછી આના જે પાન છે, આ ઝંઝેટાના જે પાન છે એ પાનને વાટી નાખો મિત્રો. અને વાટી નાખી અને એનો રસ જે છે એ બે ચમચી રસ તમે દર્દીને પીવડાવી દો. બંને નાકમાં એક એક ટીપું નાખી દો, બંને કાનમાં એક એક ટીપું નાખી દો. ત્યાર પછી એને અડધા કલાકે, બબે કલાકે, એક એક કલાકે બબે ચમચી રસ પીવડાવતા રહો. અને પછી એને દવાખાને લઈ જાઓ તમે, ત્યાં સુધી એને આ રસ કલાકે કલાકે બબે ચમચી આનો પીવડાવતા રહેશો મિત્રો, તો એનું ઝેર ઝેર અંદર જે પ્રસરવાની ક્ષમતા જે છે એ ઘટી જાય છે મિત્રો. અને એક દર્દીને જીવતદાન મળી જાય છે, એ બેહોશ થતો નથી મિત્રો. એટલે આ દવા છે. અને દરેક જગ્યાએ ઠેર ઠેર યાર, રોડની આજુબાજુ, ગામડામાં, શહેરોમાં, શહેરોમાં ખુલ્લા પ્લોટો પડ્યા હોય એમાં ઢગલા વનસ્પતિ જોવા મળે છે મિત્રો. એટલે તમારી જાણકારી માટે કહું છું કે આ ઝેર ઉતારવાની અક્ષીરમાં અક્ષીર દવા છે મિત્રો. તો ફરીથી કહું છું કે જેને પણ સાપ કરડે એને આનો પાનનો રસ કાઢી અને બે ચમચી કલાકે કલાકે પીવાડવાનો. બે નાકમાં બે ટીપા નાખો, બે કાનમાં એક એક ટીપું નાખી દો મિત્રો, તો કોઈનો જીવ બચી જશે મિત્રો. અને પછી એને તમે દવાખાને લઈ જાઓ. ટૂંકમાં સાપ કરડ્યો હોય એ જગ્યા પરથી દવાખાનાના સ્થળ સુધીનો ટાઈમિંગ આપણને મળી રહેશે. અને ઘણા સંજોગોમાં તો એવું બને મિત્રો કે દવાખાનાની પણ જરૂર ના પડે અને દર્દી બેઠો થઈ જાય, જો વધારે એને ઝેરની અસર ના હોય તો. તો મિત્રો, આના પહેલાં મેં એક સિરિંજવાળી જે રીત છે ઝેર ઉતારવાની એ મૂકી છે, એ પણ સર્ચ કરશો તો તમને જોવા મળશે. આ એક બીજી ટ્રીક હતી, બીજી વનસ્પતિની ટ્રીક હતી ઝેરની, એ મેં તમને જણાવી. મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ એ તો તડકો ને છાંયડો છે મિત્રો. આ દુનિયામાં કોઈ પણ માણસ છે ને આપણને સુખ કે દુઃખ આપી ના શકે મિત્રો. આપણા જ પાપ અને પુણ્ય આપણી સામે આવે છે. કુદરત નિમિત્ત તરીકે ગમે તેને મોકલે, સામો માણસ મને જે સુખ આપે છે કે દુઃખ આપે છે એ સામો માણસ તો માત્ર ને માત્ર નિમિત્ત બને છે મિત્રો. મારું જ રોપેલું, મારું જ બીજ નાખેલું એ ફળ થઈને મારી સામે આવે છે. જો હું ગોટલો રોપું તો એમાંથી મીઠી મને કેરીઓ, આંબાની કેરીઓ ખાવા માંડે. હું બાવળીઓ રોપું તો પછી મારે કાંટા ખાવા પડે. કુદરત કહે છે કે તને સંપૂર્ણ સત્તા છે, તારે આંબાનો ગોટલો રોપવો કે બાવળીઓ રોપવો એ તારા પર આધાર છે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપી, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ.